વેલકમ ટુ લક્ષ ગ્રુપ ટ્યુશન. હું રવિ પટેલ, લક્ષ ગ્રુપ ટ્યુશનમાં તમારું સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે ધોરણ 10, તેની અંદર સંભાવના ચેપ્ટર વિડીયો નંબર 24. આગળના 23 વિડીયો ના જોવા હોય તો એકવાર જોઈ લેજો. હું વિડીયો નંબર 24ની અંદર દાખલા નંબર 13, સ્વાધ્યાયનો 15.1નો દાખલા નંબર 13ની વાત આપણે કરીએ છીએ, એનો હું પ્રશ્ન વાંચું છું. પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો અવિભાજ્ય સંખ્યા મળે, 2 અને 6ની વચ્ચે સંખ્યા મળે અને અયુગ્મ સંખ્યા મળે, તેની આપણને સંભાવના શોધવાનું કહ્યું છે. તો આપણે શોધીએ. તો પહેલાં તો આપણે પાસો એક વખત ફેંકવામાં આવે તો એના કુલ પરિણામ 1, 2, 3, 4, 5 અને 6, એ રીતે કુલ 6 પરિણામ મળે, એટલે કે n બરાબર આપણા 6 થાય. ત્યારબાદ મેં અહીંયા લખ્યું, પાસો ઉછાળતા અવિભાજ્ય સંખ્યા મળે તે ઘટનાને મેં એ ધારી છે, માટે પી એ બરાબર એમ ભાગ્યા એન લખાય. ત્યારબાદ અહીંયા મેં પાછો ઉછાળતા 2 અને 6ની વચ્ચે સંખ્યા મળે તે ઘટનાને મેં બી ધારી લીધું છે, તો અહીંયા હું પી બી લખીશ, એમ ભાગ્યા એન. ત્યારબાદ પાછો ઉછાળતા અયુગ્મ સંખ્યા મળે તે ઘટનાને મેં સી ધાર્યું છે, માટે પી સી બરાબર એમ ભાગ્યા એન. અને કુલ તમને ખબર છે કે 6 આવે તો બધાની નીચે શું મૂકી દેવાના, પહેલાં 6 મૂકી દેવાના. ત્યારબાદ લખ્યું છે અવિભાજ્ય સંખ્યા મળે, તો 1 થી 6માં અવિભાજ્ય કઈ છે મિત્રો, તો કે 2, 3 અને 5. અવિભાજ્ય એટલે શું, જેને ભાગી નથી શકાતી તે, એટલે કે 2ના આપણે કરીએ તો 2 એકા 2 વડે જ ભાગી શકાય, બીજો ભાગી શકાતી નહીં. 4ને આપણે ભાગીએ કે 2 દૂ 4, એટલે એને વિભાજ્ય કહેવાય, એ ના લેવાય બરાબર. ત્યારબાદ આપણે જોઈએ કે 3ને બી ભાગી શકાતી નથી. ત્યારબાદ આવે છે 5ને પણ ભાગી શકાતી નથી. તો અવિભાજ્ય સંખ્યા કેટલી થઈ, તો 3 થઈ, 2, 3 અને 5 ટોટલ સંખ્યા થાય છે 3. તો 3 એકા 3 અને 3 દૂ 6, તો 3 ગયા 3 ગયા, એટલે 1/2 નો જવાબ કહેવાય. ત્યારબાદ લખ્યું છે 2 અને 6ની વચ્ચે સંખ્યા આવે, તો 2 અને 6ની વચ્ચે કોણ કોણ આવે છે, તો કે 3, 4 અને 5, એટલે ટોટલ આમાં પણ કેટલી સંખ્યા આવે છે, 3 આવે છે. તો જેમ 3 અને 6નો જવાબ 1/2 થયો, તો અહીંયા પણ 1/2 થાય. તેવી જ રીતે અયુગ્મ, અયુગ્મ એટલે એકી, અયુગ્મ એટલે કેવી સંખ્યા મિત્રો, એકી સંખ્યા. તો એકી એટલે કઈ, તો કે 1, 3, ત્યારબાદ 4 ને 5, 6 તો બેકી કહેવાય, એટલે 3 સંખ્યા અહીંયા બી થઈ, એટલે 1/2 પણ આનો જવાબ આવશે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારે જરૂર ના હોય તો બીજાને શેર કરતા રહો, જેથી ઘરે બેઠા ભણી શકે. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો વિડીયો જોવા બદલ. આભાર તમારો.